પરણિત મહિલાઓ, છૂટાછેડા લીધેલી મહિલાઓ અને વિધવા મહિલાઓ માટે મિસિસ ઇન્ડિયા 2020ના ઓડિશનનું કરાયું આયોજન. પરણિત મહિલાઓ, છૂટાછેડા લીધેલી મહિલાઓ અને વિધવા મહિલાઓ માટે વિજય અને તેમની પત્ની વિદ્યા કાબરાએ મિસિસ ઇન્ડિયા 2020ના ઓડિશનનું આયોજન કર્યું હતું, જેમાં હાલની દરેક પરણિત મહિલાઓ પોતાના રોજિંદી લાઈફમાં ક્યાંય વ્યસ્ત હોય છે તેમજ પોતાનામાં રહેલું ટેલેન્ટ અને પોતાના સ્વપ્ન સાકાર કરી શકે હાલની મહિલાઓને એક સારી તક મળી રહે તે માટે આ એક પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે, જે તેમને સકારાત્મક રીતે સશક્ત બનાવે છે. જેના માટે VPR શ્રીમતી ઇન્ડિયા નામની પહેલથી આ પ્રકારની મહિલાઓને એક પ્લેટફોર્મ મળશે. મિસિસ ઇન્ડિયા 2020 અંતર્ગત ભારતના 8 શહેરમાં ઓડિશન્સનું આયોજન થશે, જેમાં મુંબઈ, અમદાવાદ, દિલ્હી, બેંગ્લોર, કલકત્તા, પુણે, લખનૌ અને જયપુરમાં ઓડિશન્સ યોજાશે. આ ઓડિશન્સમાં ફાઇનલિસ્ટ જરૂરી આવે એવી તમામ પ્રકારની તાલીમ આપવામાં આવશે. આ મહિલાઓ વિવિધ ઇન્વિટન્સ, ફેશન અને ફોટોશૂટ જેવા રાઉન્ડમાંથી પસાર થવું પડશે. તમામ ફાઇનલિસ્ટ સાથે અંતિમ રાઉન્ડ અમદાવાદમાં થશે, તેમજ મહિલાઓને સૂટ, ફિટનેસ, ટેલેન્ટ અને ઇન્ટેલિજન્સના આધારે જજ કરવામાં આવશે. વિજેતાઓને શોર્ટ ફિલ્મ, એડસૂટ, પ્રિન્ટસૂટ વગેરે જેવા ક્ષેત્રોમાં તક આપવામાં આવશે. આ સાથે મહિલાઓને રોલ મોડેલ્સ બનાવવા, ચેરિટી, ફેશન એન્ડ બ્રાન્ડ એમ્બેસેડર બનાવનાર લઈને પણ તક મળશે, તેમજ મુખ્ય ઉદ્દેશ ભારતની મહિલાઓની શક્તિ અને ભાવનાઓને પણ સમુદ્ર બનવાનું છે. ધ્વનિ પંચાલ, ZSTV, અમદાવાદ. प्रियंका खुराना गोयल, योर वेरी ओन मिसेज अर्थ 2016. एंड हमने यहाँ पर, आज हम सब लोग यहाँ पे इकट्ठे हुए हैं थ्रू VPR एंटरटेनमेंट के पैटर्न में, VPR मिसेज इंडिया 2020. नाउ इसका पर्पस ये है कि जिस तरह से मुझे लगता है कि मिसेज इंडिया और फिर उसके बाद इंटरनेशनली मिसेज अर्थ जीतने के बाद मेरी लाइफ बदली, जिस तरह से मुझे लगता है कि इस पैजेंट ने पॉजिटिवली मुझे इम्पैक्ट किया, मैं चाहती हूँ ये मौका बहुत ज़्यादा और लेडीज़ को मिले सामने आने का मौका. मैरिड वुमेन जो कि ये सोचती है कि जैसे ही शादी हुई तो एक फुल स्टॉप आ गया मेरे करियर में, मेरी लाइफ में, तो मैं चाहती हूँ कि वो एक माइंडसेट चेंज हो जाए कि मैरिड वुमेन मतलब वो भी उतना ही आगे बढ़ सकती है, चाहे कोई भी फील्ड हो, चाहे वो फील्ड क्यों ना अनमैरिड लेडीज़ से क्यों ना घिरा हुआ हो, बट देर इज़ अ चांस. अगर आप वर्क हार्ड करें, अगर आप अपने ऊपर काम करें, अगर आप समझें कि किस तरह से इस टाइटल को आप अच्छे से अच्छे वे में यूज़ कर सकते हैं, तो डेफिनेटली एक बहुत बड़ा चांस है मैरिड वुमेन के लिए. बिकॉज हम चाहते हैं गुजरात की, इंडिया की मैरिड वुमेन आए सामने और इंटरनेशनली उन्हें और लोग देखें और समझें कि इंडिया के वुमेन में कितनी ताकत है, इंडिया की वुमेन कितनी टैलेंटेड है, और अगर अच्छा मौका मिले तो वो वुमेन क्या क्या कर सकती है. सो यही इस पेजेंट का पर्पस है. दैट इज़ वाई विजय जी, विद्या जी, साधना जी, हम सब लोग साथ आके जुड़े हैं इसके साथ, और हम चाहते हैं कि एक पॉजिटिव चेंज जो है हम सोसाइटी में ला सकें. वो सारे जो भी हमारे कंटेस्टेंट्स होंगे वो एक तरह से हमारे हमारे साथ जुड़ेंगे और हम कोशिश करेंगे कि वो एक एनवायरनमेंट के लिए, सोसाइटी के लिए पॉजिटिव इम्पैक्ट एजेंट्स बने. एज लिमिटेशन कितनी है इसमें? 23 to 55 years. ओके. और कौन कौन सी सिटी में है? सो हम लोग ऑडिशन अभी जो प्लान्ड है 8 सिटीज़ में प्लान्ड है, दिल्ली, मुंबई, कैलकटा, बैंगलोर, अहमदाबाद, लखनऊ, पुणे एंड जयपुर. अहमदाबाद में कौन सी तारीख को? अहमदाबाद में आज ही है. और अहमदाबाद में कितने पार्टिसिपेंट हैं? अबाउट 50 एंड अ लिटिल मोर देन. ओके. ये ऑर्गेनाइजिंग करी छो तुम्हें एना विषे जानो? आज मिसिस इंडिया नो जो ऑर्गेनाइजेशन करू छ एना माटे બેઝિકલી હું પોતે વાત કરું છું, પોતે ફેશન ફોટોગ્રાફર છું છેલ્લા 18 વર્ષથી. અને VPRનો જે કન્સેપ્ટ છે, ખાસ કરીને અત્યારે મેરિડ વુમન માટે મેં લાવેલા છે, કારણ કે મને એટલી ખ્યાલ છે કે અનમેરિડને ઇઝીલી ઘણીવાર ઇન્ડસ્ટ્રીમાં કામ મળી રહેતું હોય છે અને ઘણી બધી ફ્રીડમ્સ પણ હોય છે, પણ મેરિડ વુમન્સને ઘણી બધી લિમિટેશન્સ હોય છે ફેમિલીને લઈને, કલ્ચરને લઈને.
તો એ લિમિટેશનના કારણે વુમન્સ બહાર નથી આવી શકતા પોતાના ટેલેન્ટને લઈને. તો અમે લોકો હું અને પ્રિયંકા, સાધનાને, વિદ્યા, મહુભાઈ બધા સાથે મળીને એવું પ્લેટફોર્મ તૈયાર કરીએ છીએ કે મેરિડ વુમન્સ પોતાની ફેમિલી લાઈફમાંથી બહાર નીકળીને પોતાના ટેલેન્ટ અને પોતાની ઈચ્છાઓને પૂરી કરી શકે અને સેફલી વર્ક કરી શકે અને કમર્શિયલ પણ કામ કરી શકે એ ટાઈપના કન્સેપ્ટ અમે લોકો આવ્યા છે. અને બીજું આના વિશે જણાવશો ડિટેલમાં? ઇટ મીન્સ કે કેટલા શું કહેવાય સ્ટેજીસ છે આમાં, કેટલા સિટીમાં છે, પ્લસ કેટલા પાર્ટિસિપેટ છે આમાં? અત્યારે અમે લોકો ઇન્ડિયાની 8 સિટીમાં કરી રહ્યા છે. અમદાવાદ, મુંબઈ, દિલ્હી, પુના, કલકત્તા, બેંગ્લોર, લખનૌ અને બીજું ઓપ્શન રાખેલું વિડીયો કોન્ફરન્સ છે. ઘણા બધા એવા બધા પાર્ટિસિપેટ છે જે ઇન્ટિરિયર એરિયામાંથી આવે છે, જે સિટીઝમાં નથી આવી શકતા, તેમના માટે અમે વિડીયો કોન્ફરન્સ ઓપ્શન રાખીએ છીએ. અને આ ફાઇનલ ઇવેન્ટ છે નવેમ્બરમાં એન્ડમાં પ્લાન થવાની છે. અત્યાર સુધી ઓલ ઓવર ઇન્ડિયામાંથી અમારે 300+ જેટલા પાર્ટિસિપેટ્સ થયેલા છે, જેમાંથી અમે ફાઇનલી 100 લેવાના છે. 100માંથી અમે લોકો 40 ઉપર 40 જેટલા ફાઇનલમાં આવશે અને ફાઇનલમાંથી 6 અમે ફાઇનલ કરીશું. કેટલા સ્ટેજ છે આમાં? આમાં સ્ટેજ ફાઇનલ માટે લગભગ લગભગ 67 રાઉન્ડ થશે. અલગ અલગ બધા ફિટનેસ છે, મોટિવેશનલ છે, મેકઅપ છે, કોસ્ટ્યુમ છે, કેસે આન્સર છે, કોન્ફિડન્સ છે. અને આમાં જે ફાઇનલિસ્ટ છે એમાં એ લોકો માટે કઈ ઇનામ કે એવું? હા, જે ફાઇનલિસ્ટ છે એમના માટે બે કેટેગરીમાં છે, 23-40 અને 41-55. તો જે ફર્સ્ટ જે આવશે એમને 3 લાખ સુધીના પ્રાઇસ છે, ફર્સ્ટ રનર અપને 2 લાખ છે અને સેકન્ડ રનર અપને 1 લાખ સુધીના પ્રાઇસ છે. એના પછી બી એ જે વિનર્સ હશે એને ઇન્ડસ્ટ્રીમાં કમર્શિયલી કામ અમારી જે VPR કંપની છે એમને પ્લેટફોર્મ પૂરું પાડશે એના માટે.